કચ્છથી વધુ માહિતી સાથે જોડાયા છે મારી સાથે સંવાદદાતા કિંજલ મિશ્રા, તેમની સાથે વાત કરીશું. કિંજલ, ઋષિકેશ પટેલે કહ્યું છે કે કચ્છમાં વાવાઝોડું ટળી ગયું છે અને કોઈ જ ખાના ખરાબી જાનહાનિ ટળી નથી, તંત્રની મોટી સફળતા કહી શકાય. જી બિલકુલ, તંત્રની ખૂબ મોટી સફળતા કહી શકાય, કેમ કે જે પ્રકારનું સાયક્લોન હતું જેની ઉપર ન માત્ર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની પણ નજર હતી અને જે રીતે સાયક્લોનની જે ગતિ હતી તે બદલાતી હતી. જેમ ગઈકાલે બપોરે જે સાયક્લોન એન્ટર થવાનું હતું તેની જગ્યાએ સાંજે એન્ટર થયું, તેની જે આંખ હતી એ આજે સવારે જે કહી શકાય કે જે વિસ્તારોમાંથી નીકળવાની હતી તેની જગ્યાએ વાવાઝોડું સ્થિર થઈ ગયું. સૌથી જે મહત્વપૂર્ણ જે કદમ રહ્યું, તંત્રનું માની શકો, વહીવટી પ્રશાસનનું માની શકો કે સરકારનું, કે જે સ્થળાંતર હતું એ સમયસર કરવામાં આવ્યું. 54,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જેમાં સગર્ભા મહિલાઓ પણ હતી. 500થી વધારે સગર્ભા મહિલાઓ હતી જેમની ડિલિવરી થવાની હતી. 300થી વધારે સગર્ભા મહિલાઓની ડિલિવરી આ દિવસોમાં થઈ ચૂકી છે અને માતા અને બાળક સલામત છે. તેની સાથે જે રોડ રસ્તા વીજળીને લઈને પણ જે કામગીરી કરવાની હતી, હાલાકી અત્યારે જે મુશ્કેલી નડી રહી છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર, કેમ કે 80,000 જેટલા વીજ પોલ તૂટી ચૂક્યા, પડી ગયા છે, નુકસાન થઈ ગયા છે, ક્ષતિગ્રસ્ત છે અને 3-4 જગ્યાઓ પર રસ્તા છે તે રસ્તા બંધ છે, કનેક્ટિવિટી ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગઈ છે. પરંતુ સરકારની વાત કરીએ કે તંત્રની વાત કરીએ, તેમનું ખૂબ સ્પષ્ટ માનવું છે કે વરસાદ છે તે વરસાદ બંધ થાય. અને જો વરસાદનો પણ માહોલ છે તે ધીમે ધીમે ઘટી રહ્યો છે. વહેલી સવારે જ્યારે વરસાદ હતો ત્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો, તેની સાથે જ પવન હતો, પવન પણ ચાલી રહ્યો હતો. વરસાદ ધીમો થયો છે પરંતુ અનેક જગ્યા પર પાણીના ગરકાવ થઈ ચૂક્યા છે, હાલાકી પવન બંધ થઈ ગયો છે. ડીપ ડિપ્રેશનના કારણે હજુ 24-48 કલાક સમગ્ર ભુજ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, પવન ફૂંકાઈ શકે છે. એટલે કે જ્યારે વરસાદ બંધ થઈ જશે, પવન ફૂંકાવાના બંધ થઈ જશે, ત્યારે જ્યાં 80,000 વીજ પોલ છે તેને જે કનેક્ટિવિટી કરવાની છે તે શરૂ થઈ જશે. પાણીનો જે જથ્થો છે, અનેક જગ્યા પર સરકાર દાવો કરી રહી છે કે પાણીનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે, પરંતુ અનેક જગ્યા એવી છે કે જ્યાં પાણી હાલમાં નથી પહોંચી રહ્યું. અનેક ગામડાઓ એવા છે કે જે અંધારપટ છે. સવાલો અનેક છે, કેમ કે જે બેઝિક ઇમ્યુનિટીની વાત છે, 54,000 જેટલા લોકોને જે સ્થળાંતર કરવામાં આવ્યા હતા તેમને હજુ પણ 2-3 દિવસ શેલ્ટર હાઉસમાં રાખવામાં આવશે, જ્યાં સુધી વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર રીતે એવું કહી દેવામાં ન આવે કે હવે ગુજરાત ઉપર વાવાઝોડાનું કોઈ સંકટ નથી. બિપરજોય, વાવાઝોડું ગુજરાતથી સદંતર બહાર નીકળી ચૂક્યું છે. ત્યારબાદ જે સ્થળાંતર જે લોકોને કરાવ્યા હતા તેમને ફરી રિહેબ કરવામાં આવશે. રિહેબ કરવામાં કેટલી સહાય ચૂકવવામાં આવશે તેનો જે સર્વે છે તે પણ 2 દિવસ બાદ શરૂ થશે. પરંતુ એક અંદાજ પ્રમાણે રાજ્ય સરકારે જે SDRM અને તેની સાથે લગભગ જે આ પ્રકારની જ્યારે આપદા આવી હોય છે, જે પ્રકારનું ઇવેક્યુએશન થયું હતું, જે પ્રકારના વીજપોલ પડ્યા છે, જે પ્રકારના રોડ રસ્તાની પરિસ્થિતિ છે, લગભગ કેસ્ટોલ સહિતના તમામ જે મદદ માટે થઈને 1,000-1,200 કરોડનું જે રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે. પરંતુ તેની પહેલા 48 કલાક બાદ જ્યારે કે વરસાદ થમી જશે ત્યારબાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. સર્વેની કામગીરી બાદ એક રિપોર્ટ છે તે મૂકવામાં આવશે. હાલાકી આજની વર્તમાન પરિસ્થિતિનો જે રિપોર્ટ છે 6 જિલ્લામાં 2:30 વાગે મુખ્ય સચિવને આપી દેવામાં આવ્યો છે, પરંતુ જે રિયલ પરિસ્થિતિ છે, રિયલ ટાઈમ પરિસ્થિતિ છે તે લગભગ હજુ 48 કલાક બાદ ક્લિયર થશે. ત્યારબાદ સર્વે થશે અને ત્યારબાદ એક રાહત પેકેજની જાહેરાત પણ કરવામાં આવશે. સંકટ ટળી ચૂક્યું છે પરંતુ સાવચેત રહેવાની હજુ પણ જરૂર છે, કેમ કે અનેક જગ્યા પર પવન ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે લોકોએ ઝાડની નીચે ઊભા રહેવું કે થાંભલા નીચે ઊભા રહેવું હિતાવહ નથી. એટલે સાવચેતીની જરૂર છે, પરંતુ ચોક્કસ સંકટ ટળી ચૂક્યું છે અને હવે સરકાર માટે જે પડકાર છે, આજ જે સ્થળાંતર કરાયેલા લોકો હતા તેમને પુનઃજીવનમાં પાછા લઈ જવાના. જી કિંજલ, બિલકુલ આભાર આપનો. તો હજુ પણ આફત ટળી ગઈ છે પરંતુ લોકો જે શેલ્ટર હોમમાં છે તેમને પણ જ્યાં સુધી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે કે હવે આફત સદંતર રીતે ગુજરાતમાંથી ટળી ગઈ છે ત્યાં સુધી હજુ પણ તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે આગામી 2-3 દિવસ. અને આપને જણાવી દઈએ 80,000 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે, એટલે હજુ આ બધું પૂર્વવત થતા સમય લાગી શકે છે. આપને જણાવીએ કુલ 54,000 લોકોનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને પણ હજુ 2-3 દિવસ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે જ્યાં સુધી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે.